અને સાત દાયકા થયા, અને આ સાત દાયકામાં વિકાસની અનેક ક્ષિતિજો આંબીને આજે આપણું ભારત આત્મનિર્ભર ભારત વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા જઈ રહ્યું છે. ગુલામીની જંજીરો તોડીને સ્વબળે સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ભારતે વિકાસનું જે નવતર પ્રયાણ આરંભ્યું હતું, એના મૂળિયા સિંચનારા અનેક નામી અનામી શહીદોને અને અહીં ઉપસ્થિત સ્વાતંત્ર્ય વીરોને આજના આ પર્વે શતશત નમન કરીએ અને ભાસ્કર વોહરાની આ પંક્તિઓથી એમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ કે નામી અનામી શહીદો, આ રાષ્ટ્રના યુગાંતરો સુધી તમારી યાદ અમર રહો. તવારીખોને ટોડલે તમે હસી રહ્યા, પ્રજાના પંડમાં તમે જીવી રહ્યા, રાષ્ટ્રભક્તિની રૂચા તમે કવી રહ્યા, તમે અહીં ત્રિરંગાશા ફરફરી રહ્યા, તમે અહીં ત્રિરંગાશા ફરફરી રહ્યા. 26 જાન્યુઆરી 1950 રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું અને વિશ્વના રાષ્ટ્રોમાં ભારતે સૌથી મોટા એવા પ્રજાસત્તાક લોકતાંત્રિક રાષ્ટ્ર તરીકે આકાર લીધો. પોતાના રાષ્ટ્રની મુક્ત હવામાં શ્વાસ લેવાની આપણને સૌને જે અમૂલ્ય તક સાંપડી તે દિવસને યાદ કરીએ અને આજે મુક્ત મને કહીએ કે જાગી ઉઠે ઉર ઉર મીઠી વેદનાઓ અતીત, આજે મારે હૃદયે રણકે તારો ઉન્મત ગીત. આજે પ્રત્યેક ભારતવાસીના મનમાં ભારતીય ત્રિરંગાની આન બાન અને શાન સાથે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત, ઉન્નત ભારતની આદરણીય વડાપ્રધાનશ્રીની સંકલ્પનાઓ સાકાર કરવાના ઓઘ જાગ્યા છે અને એ માટે ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે અગ્રેસરતા સાથે પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ભારત દેશ આઝાદ થયો. ભારત દેશ સામે અનેક પડકારો હતા અને અનેક બાહ્ય પડકારો પણ હતા. ત્યારે આપણે સૌએ સ્વતંત્રતાના ફળ ચાખ્યા. આપણા બંધારણે સામાજિક અને આર્થિક સ્વતંત્રતાના દ્વાર ખોલ્યા અને આજે ભારત દેશની ગણના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વના વિકસિત રાષ્ટ્રોમાં થવા લાગી. ત્યારે એટલું જ કહીશું, આપ જેવડી આઝાદી, આપ જેવડી આઝાદી, ધરતી જેવડી ચળવળ, એના વારસદાર થયાનું હો મુજને અભિમાન, એની આન બાન આગળ ઝૂકે મારું સ્વાભિમાન, એની આન બાન આગળ ઝૂકે મારું સ્વાભિમાન. આપણું પ્રજાસત્તાક પર્વ એટલે લોકશાહીના ધર્મનું મહાપર્વ. આઝાદી પહેલા ભારત દેશમાં 26 જાન્યુઆરી 1930 દિવસને દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ભારતની સ્વતંત્રતાની લડતમાં અલાયદું સ્થાન ધરાવતી 26 જાન્યુઆરીની આ તારીખનું એક વિશેષ મહત્વ છે. આ તારીખ લોકમાનસમાંથી વિસરાઈ ન જાય તે માટે આજના આ દિવસને પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. આજની આ પરેડમાં આપ માણી શકશો પોલીસ કર્મીઓની ફરજ પરસ્તી, આપણા દેશની સંસ્કૃતિ, સામાજિક વારસાની ઝાંખી માણશો. આ હિંદ છે, હિન્દુસ્તાન મારું, સંસ્કૃતિ મારી, ઇતિહાસ મારો, સભ્યતા મારી, વિશ્વાસ મારો, જન્મભૂમિ મારી, કર્મભૂમિ મારી, લગાવો જય હિન્દનો નારો. આ હિંદ છે, આ હિન્દુસ્તાન છે. આપણા સૌના હરખને હૈયામાં લઈ આખું હિન્દુસ્તાન હરખી રહ્યું છે. આ શૌર્ય પર્વને ઉજવવા આપણે સૌ આપણી આંખોમાં આ તિરંગાના 3 રંગોને સમાવી લઈએ. શૌર્ય રંગે કેસરીઓ, હરિત ક્રાંતિએ લીલો, મનને શાંત કરે છે શ્વેત. આ સમગ્ર સજ્જા સુંદર સાનિધ્ય સાંપડવાનું છે માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીનું. હૈયાના હોઠે આવેલા શબ્દોને ઉમળકાથી પ્રગટાવીએ અને ઉજવીએ આ પ્રજાસત્તાક પર્વના આ ઉજળા અવસરને. અને એ અવસરને ઉજવવા, રાષ્ટ્ર વંદના કરાવવા ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી શ્રીમાન આચાર્ય દેવવ્રતજી આપણી સમક્ષ થોડી જ મિનિટોમાં ઉપસ્થિત થશે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, માનનીય મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર,
માનનીય પોલીસ મહાનિદેશક શ્રી આશીષ ભાટિયા માનનીય રાજ્યપાલશ્રીનો સત્કાર કરીને તેમને સલામી બન તરફ દોરી જશે અને બરાબર 9 કલાકે માનનીય રાજ્યપાલશ્રી ભારતીય ત્રિરંગો લહેરાવીને ધ્વજ વંદના કરાવશે. એ વેળાએ પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવશે. ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને સાવધાનની મુદ્રામાં ઊભા રહીને આજના દિવસનું, રાષ્ટ્રગીતનું અને રાષ્ટ્રધ્વજનું ગૌરવ સન્માન જાળવીશું. અને એ સાથે ભારતીય વાયુદળના હેલિકોપ્ટર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરતા પસાર થશે અને આ ઉજવણીમાં 4 ચાંદ લગાવશે. ગુજરાત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ શ્રી શ્રીમાન આચાર્ય દેવવ્રતજીનું અહીં આગમન થઈ રહ્યું છે. माननीय राज्यपाल महोदय श्री, गणतंत्र समारोह परेड निरीक्षण के लिए हाजिर है श्रीमान ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ પરેડની પ્રત્યેક પ્લાટૂનનું નિરીક્ષણ કરવા માટે પ્રસ્થાન કરી રહ્યા છે. આજની આ પરેડમાં ભારતીય તટરક્ષક દળ, સીમા સુરક્ષા બળ, મધ્યપ્રદેશ પોલીસ પ્લાટૂન, ચેતક કમાન્ડો પ્લાટૂન ગાંધીનગર, ગુજરાત મરીન કમાન્ડો પ્લાટૂન, એસઆરપી ગ્રુપ 7 નડિયાદ, એસઆરપી ગ્રુપ 20 વિરમગામ, બોટાદ જિલ્લા પોલીસ પ્લાટૂન, ભાવનગર જિલ્લા પોલીસ પ્લાટૂન, અમરેલી જિલ્લા પોલીસ પ્લાટૂન અને ગુજરાત જેલ પોલીસ પ્લાટૂન સહિત રાજકોટ શહેર મહિલા પોલીસ, જૂનાગઢ જિલ્લા મહિલા પોલીસ, સુરેન્દ્રનગર જિલ્લા મહિલા પોલીસ અને રાજકોટ ગ્રામ્ય જિલ્લા મહિલા પોલીસની પ્લાટૂન તથા વન વિભાગ મહિલા પોલીસ પ્લાટૂન, રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પ્લાટૂન અને
એનએસએસ તથા એનસીસીના વિદ્યાર્થીઓની અને એસપીસીની પ્લાટૂન પણ સામેલ છે. સમગ્ર પરેડમાં આજે 980 જેટલા કર્મીઓ ભાગ લઈ રહ્યા છે અને પોતાની ફરજ પરસીના દર્શન કરાવે છે. પરેડનું નેતૃત્વ કરી રહ્યા છે પરેડ કમાન્ડર આઈપીએસ અધિકારી શિવમ વર્મા અને એમના સહયોગી છે પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા. માન્ય રાજ્યપાલશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી તથા મુખ્ય સચિવશ્રી અને પોલીસ મહાનિદેશકશ્રી સાથે પરેડની પ્લાટૂન્સના નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે અને આપ સૌને પ્રત્યેક પંડાલ સન્મુખ ઉપસ્થિત થઈને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે. ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી આ 26 પ્લાટૂનનું નિરીક્ષણ કરી મંચ તરફ આવી રહ્યા છે. અદ્ભુત ઉત્સાહ અને ઉમળકાભેર આ બોટાદની જનતા આ સમગ્ર પર્વને માણી રહી છે. આપણે સૌ એના સાક્ષી બન્યાનો ખૂબ આનંદ અહીએ ધરી અને આ પર્વને ઉજાળીએ. माननीय राज्यपाल महोदय श्री, परेड का निरीक्षण समाप्त हुआ. परेड को मार्च पास करने की अनुमति प्रदान करें श्रीमान.
આજથી 74 વર્ષ પહેલા આપણે સૌ પ્રજાસત્તાક ભારતના નાગરિક બન્યા ત્યારે આપણામાં જે અદમ્ય ઉત્સાહ અને આનંદના ભાવ હતા તેને પ્રજ્વલિત કરીએ ફનફેરના હર્ષધ્વનિ સાથે. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે ભારતનું સંવિધાન ઘડ્યું અને આઝાદ ભારતના નાગરિકને પોતાના રાષ્ટ્રની મુક્ત હવામાં શ્વાસ લેવાનું અને પોતાના કહી શકાય એવા સત્તાનો મોકો મળ્યો. આપણે સૌ તેને વધાવીએ ફનફેરના માધ્યમ થકી. આભમાં ઉડતા આ ત્રણ રંગને રાજેન્દ્ર શાહની શબ્દયાત્રામાં કહીએ, આંખ મીંચતા જ નીલ નીલ આસમાન ખુલે, પોપચાની પાર રંગ રંગની કમાન ખુલે. રંગ અને ઉમંગ, ઉત્સાહ અને આનંદ સાથે હર્ષધ્વનિ નિહાળ. નિકટ લાંચલ પરે મન સે ગુજરેગી તે ચાલ બે પ્લાટૂનો કે કોલમ મે પરે તીનો તીન કે કોલમ મે દાઈને ચલેગી દાઈને મુડ. અને હવે શરૂ થશે આપણે સૌ જેની રાહ જોઈ રહ્યા છીએ તે માર્ચ પાસ્ટ સલામી કૂચ. આજની આ પરેડની 28 પ્લાટૂન એક પછી એક ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મન તરફથી પસાર થશે. પરેડનું નેતૃત્વ સંભાળ્યું છે પરેડ કમાન્ડર શિવમ વર્માએ. તેઓ 2019ની બેચના આઈપીએસ અધિકારી છે અને પરેડ કમાન્ડર શિવમ વર્માના નેતૃત્વમાં સમગ્ર પરેડની એક પછી એક પ્લાટૂન્સ ભારતીય તિરંગાને સલામી આપતી સલામી બંધ તરફ કૂચ કરશે. આઈપીએસ અધિકારી શિવમ વર્મા 2019ની બેચના અધિકારી છે અને તેઓ હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરમાં ફરજરત છે. તેમણે આઈઆઈટી ધનબાદમાંથી પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં બીટેક અને એમટેક સુધીનો અભ્યાસ કર્યો છે એવા શિવમ વર્મા આજની આ પરેડનું નેતૃત્વ સંભાળી રહ્યા છે. તેમના સહયોગી છે સેકન્ડ ઇન કમાન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર કોટડિયા. 2010માં હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ગુજરાત પોલીસમાં ભરતી થઈને તેઓ હાલ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં. તેમણે એમએ સુધીનો અભ્યાસ કર્યો છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીની સુરક્ષા વ્યવસ્થામાં પણ તેઓ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે એવા મયુર કોટડિયા સેકન્ડ ઇન કમાન્ડ તરીકે આ પરેડના સહયોગી રહ્યા છે. પરેડમાં કૂચ કરતા જવા મર્દોના કદમ તાલમાં પડઘાય છે એક જ વાત, અખંડ ભારત ભૂમિ અમારી, અખંડ એકતા ગાન, એક જ કદમે ચાલ અમારી, એક્ય મંત્ર ગુલતાન. ભારતીય તટરક્ષક બળ, દેશની સરહદોની સુરક્ષામાં સદાય ખડેપગે તૈયાર રહેનાર ભારતીય તટરક્ષક દળની ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા છે શ્રી સિદ્ધાર્થ તંત્રી. આ ટુકડીના પ્લાટૂન કમાન્ડર છે તેઓ. ડેપ્યુટી કમાન્ડર તેમના નેતૃત્વમાં રાષ્ટ્રધ્વજને સલામી આપતી આ ટુકડી પસાર થઈ રહી છે. ભારતીય તટરક્ષક બળના પ્લાટૂન પછી આપણી સીમાઓને સાચવતી સીમા સુરક્ષા બળ બટાલિયન 93 દાંતીવાડાની આ પ્લાટૂન સલામી બંધ તરફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર લક્ષ્મણસિંહના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થશે. મધ્યપ્રદેશ પોલીસ પ્લાટૂન, આ પ્લાટૂનની પાછળ બીજી પ્લાટૂન છે મધ્યપ્રદેશ પોલીસ પ્લાટૂન. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી અન્ય રાજ્યોની પ્લાટૂનને પણ આ પરેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેના કમાન્ડર છે શ્રી શૈલેન્દ્ર રાજોરિયા. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ ફરજ બજાવે છે. મધ્યપ્રદેશની આ પોલીસની ટુકડી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. ગુજરાત પોલીસની સ્થાન એટલે ચેતક કમાન્ડો. કોઈ પણ વિપદાને પહોંચી વળવા ગુજરાત પોલીસ સજ્જ છે એની પ્રતિતિ ચેતક કમાન્ડો પ્લાટૂન કરાવી રહી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી પરમારના નેતૃત્વમાં ચેતક કમાન્ડોની આ પ્લાટૂન ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થશે. ગુજરાત મરીન કમાન્ડો, રાજ્યની સરહદી સુરક્ષા, રાજ્યની દરિયાઈ સરહદોની સુરક્ષા માટે રચાયેલા કમાન્ડો આ ફરજ પરસ જવાનો આ પરેડમાં સામેલ છે.
દરિયાપારની દાણચોરી અટકાવવા આ દળના જવાનો પોલીસની સાથે સતત મદદમાં રહે છે. તેના પ્લાટૂન કમાન્ડર છે બીઆર તડવી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર બીઆર તડવી રાષ્ટ્રધ્વજને સલામી આપતી આ ટુકડી પસાર થઈ રહી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસની સહાયક એવી સ્ટેટ રિઝર્વ પોલીસ એસઆરપી ગ્રુપ 7 નડિયાદની પુરુષ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈજે પટેલના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. એસઆરપી ગ્રુપ 20 વિરમગામ પુરુષ પ્લાટૂન કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં સદા તત્પર એવી એસઆરપી ગ્રુપના પ્લાટૂન કમાન્ડર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન બી ચૌધરી. તિરંગાને સલામી આપતી આ ટુકડી મંચ પાસેથી પસાર થશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીના યજમાન બનેલા બોટાદ જિલ્લાના પોલીસ જવાનોની આ પોલીસ પુરુષ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીડી પરમારના નેતૃત્વમાં હવે ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ તરફ કૂચ કરી રહી છે. ભાવનગર જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન એકતા અને અનુશાસન જેનો મંત્ર છે તેવી ભાવનગર પોલીસની આ ટુકડીના પ્લાટૂન કમાન્ડર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ આર ભાલગરિયા. ભારતીય તિરંગાને સલામી આપતી આ ટુકડી મંચ પાસેથી પસાર થઈ રહી છે. ભાવનગર જિલ્લા પોલીસ પ્લાટૂનની પાછળ છે અમરેલી જિલ્લા પોલીસ પુરુષ પ્લાટૂન. આ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેપી ગઢવીના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. ગુજરાત જેલ પોલીસ પુરુષ પ્લાટૂન શહેરની આંતરિક સુરક્ષા માટે તેમજ પુરુષ પ્લાટૂન પ્રજાના જાનમાલની રક્ષા માટે સદાય તત્પર છે તેવી આ પ્લાટૂનના કમાન્ડર છે શ્રી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પુરુષો સાથે ખભે ખભો મિલાવે છે મહિલા પોલીસ. રાજકોટ શહેર મહિલા પોલીસ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી એન બી ડોડિયાના નેતૃત્વમાં હવે ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થશે. જૂનાગઢ મહિલા પોલીસ પ્લાટૂન પુરુષ સમોવાળી મહિલા કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પુરુષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. જૂનાગઢ શહેરની આ મહિલા પ્લાટૂનના કમાન્ડર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી કેજી લાલવાણી. રાષ્ટ્રધ્વજને સલામી આપતી આ ટુકડી મંચ પાસેથી પસાર થઈ રહી છે. અને હવે સલામી મંચ તરફ આવી રહી છે સુરેન્દ્રનગર જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી એમ કે પરમારના નેતૃત્વમાં આ પ્લાટૂન ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થશે. રાજકોટ ગ્રામ્ય જિલ્લા મહિલા પોલીસ પ્લાટૂન રાજકોટ જિલ્લાના ગ્રામીણ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં રહીને કાયદો રાજકોટ જિલ્લાના ગ્રામીણ તેમજ અંતરિયાળ વિસ્તારોમાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવવા સદા પ્રયત્નશીલ એવી રાજકોટ ગ્રામ્ય જિલ્લાની આ ટુકડીના પોલીસ કમાન્ડર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુશ્રી આર વી વિભાણી. ગુજરાતના વનોની રક્ષા માટે વનકર્મીઓ તરીકે હવે મહિલાઓ પણ ફરજરત થઈ છે. ગુજરાતની આ પહેલ એવી ગુજરાત વન વિભાગ મહિલા પ્લાટૂન વનરક્ષક સુશ્રી પી પી પંડ્યાના નેતૃત્વમાં ભારતીય તિરંગાને સલામી આપતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટૂન રાજકોટ જેવા મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે રાજકોટ ટ્રાફિક પોલીસ પુરુષ પ્લાટૂનની ટુકડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એમ ગઢવીના એમ ગઢવીના નેતૃત્વમાં પસાર થઈ રહી છે. અને આ છે બોટાદ જિલ્લા હોમગાર્ડ્સ પુરુષ પ્લાટૂન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એચ ભટ્ટના નેતૃત્વમાં બોટાદ જિલ્લા હોમગાર્ડ પુરુષ પ્લાટૂન ભારતીય તિરંગાને સલામી આપતી પસાર થશે. બોટાદ જિલ્લા ગ્રામ રક્ષક દળ પુરુષ પ્લાટૂન ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં પોલીસ દળની સાથે રહીને એકલાસ જાળવવામાં ગ્રામ રક્ષક દળની મહત્વની ભૂમિકા છે. ગ્રામ રક્ષક દળની પુરુષ પ્લાટૂન ટુકડીના પ્લાટૂન કમાન્ડર છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ગઢવી. તિરંગાને સલામી આપતી આ ટુકડી અત્રે પસાર થઈ રહી છે સલામી મંચ પાસેથી. એસ પ્લાટૂન રાષ્ટ્રીય સેવા યોજનાની આ પ્લાટૂનની પણ પરેડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું નેતૃત્વ કરી રહ્યા છે વિદ્યાર્થીની સુશ્રી ન્યુઝી ત્રિવેદી. રાષ્ટ્રધ્વજને સેલ્યુટ કરતી આ ટુકડી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. એકતા અને અનુશાસન જેનું સૂત્ર છે એવા એનસીસી છાત્રોની પ્લાટૂન બોટાદ જિલ્લાના એનસીસી કેડેટ્સની આ પ્લાટૂન
કેડેટ રવિરાજ ડોડિયાના નેતૃત્વમાં સલામી મન પાસેથી પસાર થઈ રહી છે. આવો આ નવયુવાનોની આ પ્લાટૂનને આપણે સૌ તાલીઓથી વધાવીએ. બોટાદ જિલ્લા એસપીસી પ્લાટૂન, ભવિષ્યના ભાવિ ઘડવૈયા એવા એસપીસીના વિદ્યાર્થીઓની ટુકડીના પ્લાટૂન કમાન્ડર છે અને વિદ્યાર્થી એવા શ્રી ધ્રુવિત ઝાલાના નેતૃત્વમાં આ ટુકડી સેલ્યુટ કરતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. સમગ્ર પરેડને કર્ણપ્રિય બનાવતું સંગીત રેલાવતી આ બેન્ડ પ્લાટૂન પોલીસ ઇન્સ્પેક્ટર એ બી શિંદેના નેતૃત્વમાં હવે સલામી મંચ પાસેથી પસાર થશે. શ્વાનદળ પ્લાટૂન પોલીસને જટિલ અને કોયડારૂપ સમસ્યાઓના ગુના ઉકેલવામાં સહાયક ગુજરાત પોલીસના શ્વાનદળમાં 80 જેટલા શ્વાન છે, જેમાંથી 15 જેટલા ચુનિંદા શ્વાનો તેમના પરિચારકની સાથે સલામી મંચ પાસેથી પસાર થશે. તેના કમાન્ડર છે શ્રી ડીજી ઝાલા. તેમના નેતૃત્વમાં આ ટુકડી સેલ્યુટ કરતી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે. અશ્વદળ પ્લાટૂન સીમાચોરી અને ભેંસાણ અટકાવવાના ખાસ ઉપયોગમાં આવતા આ અશ્વો ગુજરાત પોલીસની શાન છે. ભારતમાં નમૂનેદાર અશ્વદળની પ્રખ્યાત ટુકડી સલામી મંચ પાસેથી પસાર થઈ રહી છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આઈએસ રાઠોડના નેતૃત્વમાં. આપને કહ્યું તેમ ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો એ ગમે તે વિપદાને પહોંચી વળવા સક્ષમ છે એની પ્રતીતિ હવે આપણે કરી રહ્યા છીએ. કમાન્ડોની ટીમ જે આધુનિક હથિયારો સાથે અહીંથી સલામી મંચ પાસેથી પસાર થશે તેને નિહાળીને બુલેટ પ્રૂફ રક્ષક, બુલેટ પ્રૂફ માર્ક્સમેન અને બુલેટ પ્રૂફ લેક આવા આધુનિક હથિયારોથી સજ્જ ગુજરાત પોલીસની ચેતક કમાન્ડો પ્લેટૂન છે. બુલેટ પ્રૂફ રક્ષક વાહનમાં લાઇટ યુટિલિટી વ્હીકલ તરીકે આ વાહન ઉપયોગમાં આવે છે અને બુલેટ પ્રૂફ તથા હેન્ડ ગ્રેનેડથી રક્ષિત વાહન છે. બરાબર તેની પાછળ છે બુલેટ પ્રૂફ માર્ક્સમેન. આ ભારતનું પ્રથમ આર્મ્ડ કેપ્સ્યુલ વાહન છે અને નાટો બુલેટ પ્રૂફ, હેન્ડ ગ્રેનેડ અને આઈડીથી આ રક્ષિત વાહન છે. અને એ પછી છે બુલેટ પ્રૂફ લેક. બુલેટ પ્રૂફ લેક એ બંકર 7 ટાટા મોબાઈલ આર્મ્ડ વાહન છે. તમામ પ્રકારના બુલેટથી રક્ષિત છે અને હેન્ડ ગ્રેનેડ એલઈડીથી પણ તે રક્ષિત છે. અને બરાબર તેની પાછળ છે પાઇપ બેન્ડ, પોલીસ પાઇપ બેન્ડ પ્લાટૂન હવે સલામી મંચ તરફ કૂચ કરી રહ્યું છે. આજે આપણને સૌને આત્મનિર્ભર ભારત, ઉન્નત ભારતની પ્રતીતિ આ બેન્ડની ધૂનમાં ગવાઈ રહ્યું છે. તેમ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારાથી થઈ રહી છે. પ્રજાસત્તાક પર્વની આજની આ પરેડમાં રાષ્ટ્રહિત ભાવ સાથે સાંસ્કૃતિક પ્રસ્તુતિ ભાવ પણ અહીં પ્રસ્તુત થશે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં. આવો માણીએ સાંસ્કૃતિક કાર્યક્રમો. આપણે નિહાળવા જઈ રહ્યા છીએ ગરવા ગિરનારની ગોદમાં બનેલી એક વાસ્તવદર્શી ઘટનાનું કાવ્ય મંચન. મેઘાણી એટલે ધૂળ ધોયાનું કામ જેમણે લોકસાહિત્યમાં કર્યું છે, હૈયાની વાતોને જેણે લોહીની કલમથી આપણી સમક્ષ રચીને ઇતિહાસ ગર્વો ઉજાળ્યો છે. આપણી વચ્ચે ઉપસ્થિત છે બોટાદ જિલ્લાની મન મંદિર સ્કૂલના ભૂલકાઓ. કડવી ચારણની એક નેસડામાં બનેલી ઘટના, હીરબાઈ જેવી દીકરીનું શૌર્ય એ પ્રસ્તુત કરવા જઈ રહી છે મન મંદિર સ્કૂલ ચારણ કન્યા. એ
એ જય માતાજી ધનાભાઈ, એ જય માતાજી, ઓ હો હો હો, ધન ઘડી ધન ભાગ બાપ, દુલાભાઈ પધારો, ભણે જાજી વાઈટ જોડાવી બાપ, વાવડ તો કાલ ના હતા. હા ધનાભાઈ, પણ આ મેઘાણી ભાઈ ની એ વાટ હતી ને, એટલે એક દી મોડું થયું. આ મેઘાણી ભાઈ ને તો ઓળખો છો ને? આ મેઘાણી ભાઈ છે? અરે ખમા બાપ, લોકવાણી ના આ ધૂળ ધોયા ને કોણ ન ઓળખે. અરે હાંભળ્યું, આ ભગર નું દૂધ આજે ખર્ચી નાખજો અને દૂધ ચોખા નું જમણ રાંધજો. હોરઠ ના બબ્બે હાવજો, આજ આપણે ત્યાં પરણો થયા છે. અરે ઘાનાભાઈ, આ હીરભાઈ ક્યાં છે? હવે તો ઘણી કાઠાળી થઈ ગઈ છે નહીં? અરે ઈના જીવને નિરાત જ ક્યાં છે, નીરતી હશે ને કા પાતી હશે પહોડાને, ને કાઈ નહીં હોય તો વાછડીના કાનમાં વાતું કરતી હશે. અને આ વાછડીએ એવી માયા લગાડી છે ઈને કે હીરભાઈ જરી કાકી જાય તે મુઈ ભાંભોડા દીએ. એ એ એ હવે હાલ ને મારી માં, આમ ને આમ ઊભી રહીશ તો કેથી પાર આવશે. આ હુઈ ક્યા, આ હુઈ ક્યા, મુવા ખેધે પડ્યા છે, દી આત્મો નથી ને પૂજ્યા નથી. એ નાગાજાણ જંગુર હરહુર, અરે ભણ્યું હાબદા થયા, જનાવર પૂજ્યું છે. એ હીરભાઈ દોડ બેટા દોડ, આપણી ગાયું પાડરું ને જટ વાળા ને જોજે જોજે કે બારું ન રહી જાય. હો એ હાલો હાલો દેવડિયું, જટ વાળા ભેગ્યું થાવ મોળી માવડિયું. ઉભો રે જે ગિરના પુત્તા ઉભો
ભાગ્યો રણમેલી ને કાયર ભાગ્યો ડુંગરનો રમનારો ભાગ્યો હાથી નો હળદારો ભાગ્યો જોકી નાર જનારો ભાગ્યો મોટો વીર પુછારો ભાગ્યો નરસિંહ નાની થી ભાગ્યો નાનક ની છોડી થી ભાગ્યો અરે એક નાનકડી છોડી થી ભાગ્યો. જોરદાર તાળીઓથી વધાવીએ મનમંદિરના ભૂલકાઓને જેમણે આ અમારા ઇતિહાસને આપણી સમક્ષ ખડો કરી આપ્યો. ગરવા ગઢ ગિરનારની ગોદમાં બનેલી સત્ય ઘટનાને ભવ્યતા અને દિવ્યતાથી આલેખિત કરનાર મેઘાણીની આ કર્મભૂમિ પર આ કૃતિથી એમને અંજલિ આપી. અને એટલે જ કદાચ લખાયું છે, ડાલા મથ્થો ને વીસ હથ્થો, જબરી મોઢે મૂછ, સિંહ પુરુષના લક્ષણ તું એને જઈને પૂછ, એવા મેઘાણીની કૃતિથી એમને વંદના કર્યા બાદ આગળના દોરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે, કાશ્મીરથી કન્યાકુમારી અને અંબાજીથી આસનસોલ સુધી ભારત એક અખંડ રાષ્ટ્ર છે. આવો સાંસ્કૃતિક આદાન પ્રદાન થકી આપણે આ સગાઈને વધુ મજબૂત બનાવીએ. ભારત મારો, હું ભારતનો, અતૂટ પ્રેમ સગાઈ, ભારત માની સેવા એ જ તમન્ના હો સદા. હવે આપણે નિહાળીશું વંદન તુજને માં ભારતી, એલજે શાહ કન્યા વિદ્યાલય દ્વારા બાળાઓ દ્વારા આ પ્રસ્તુતિ નિહાળીશું. તમે ફરી લો દુનિયાની જાત્રા કે ફરી જુઓ ચૌદ ભુવન, પણ મારા ભારત દેશ જેવો નહીં જડે ખરો રંગીલો રંગ. ફરક પ્રતિરંગ
આપણે સૌએ વંદન તુજને મા ભારતીની ખૂબ સુંદર પ્રસ્તુતિ નિહાળી. આજે આપણા ભારત દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીને અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે, ત્યારે એટલું જ કહીશું કે પોતાની સાંસ્કૃતિક સભ્યતાની સાથે રાખીને ફરતો ગુજરાતી ગુજરાતના ગૌરવ અને સૌંદર્યનો પ્રતિનિધિ છે. અને હવે નિહાળીશું કાનુડા કાળજાની કોર છે આદર્શ વિદ્યાલયની બાળકો દ્વારા ખૂબ સુંદર પ્રસ્તુતિ નિહાળીશું. ગુજરાતની આ ધરતીનું સૌભાગ્ય છે કે ગુજરાતની ધન્ય ધરાને ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. ભગવાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો ભલે મથુરામાં, પણ સદભાગ્ય ખીલાવ્યું દ્વારિકાના તટે. આવો શાશ્વત પ્રેમનું પ્રતીક એવા ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમ ભાવોને કૃતિનું નિદર્શન કરીએ. સસિયતી ઉદી અને હો મન અધિક ઉલ્લાસ હે હે જો ને જમુના તટ વ્રજનાર સંગ એ જેણે રચો મનોહર રાસ ધારો તારું કારણ મયુર
ખૂબ સુંદર પ્રસ્તુતિ. આપણે સૌએ ગુર્જર સંસ્કૃતિની સુવાસ માણી ત્યારે કવિશ્રી ખબરદારના શબ્દોને યાદ કરીએ. ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત, નમીએ નમીએ માતા, અમારી ગુણવંતી ગુજરાત. જોરદાર કાર્યક્રમ પછી પ્રસ્તુત થવા જઈ રહ્યો છે પોલીસ કર્મચારીઓ તરફથીનો કાર્યક્રમ, મહિલાઓ દ્વારા રાઇફલ ડ્રિલ. જોરદાર શાનદાર એવી આકૃતિને આપણે સૌ નિહાળવાના છીએ. અમદાવાદ શહેરની મહિલા કર્મચારીઓ દ્વારા રાઇફલ ડ્રિલ રજૂ કરવામાં આવશે, જેમાં ચપળતા અને સ્ફૂર્તિથી ઇન્ચાર્જ રાઇફલ સાથે બેન્ડની સુરાવલીના તાલે કદમ કરતા તાલ મિલાવી ઇવેન્ટો રજૂ કરશે. આ ટીમે એકતા પરેડ 2022 ઉજવણી કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ મજાની પ્રસિદ્ધિ મેળવતા ડીજીપીશ્રી દ્વારા દરેકને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું હતું. આપણા ગુજરાત પોલીસમાં મહિલાઓ પણ ખભે ખભો મિલાવીને કામ કરે છે, ત્યારે એમની આ કૃતિ નિહાળતા પહેલાં કહેવું પડે, તુમ મમતા કા રૂપ હો નિરાલા, તુમ મમતા કા રૂપ હો નિરાલા, દિવ્ય સ્વરૂપ ધારા હો તુમ, તુમ શૌર્ય હો, તુમ પ્રેમ કી ધારા હો, તુમ નારી કા સ્વરૂપ હો નિરાલા. આ ટીમની ઇવેન્ટને લીડ કરી રહ્યા છે DS ગંભીર. પ્રસ્તુત છે મહિલા પોલીસ રાઇફલ ડ્રિલ. લાજવાબ પ્રસ્તુતિ ક્રોસિંગ, કદમ સે કદમ મિલાકર.
बहुत खूब लाजवाब। जोरदार तालियों थी वधाविए। क्या बात, दस किलो थी वधारे वजन धरावती आ राइफल ने कुशलतापूर्वक कौशल्य साथे संगीतना ताले अद्भुत प्रस्तुति महिला राइफल ड्रिल। लाजवाब शस्त्र अने संगीत नु सायुज्य बेनमून। क्या बात, डीएस गंभीर ना कदम ताल ने शस्त्र ना झूलन थी शणगारता महिला राइफल ड्रिल नी अद्भुत प्रस्तुति। जोरदार तालियोथी वधावीए गुजरात पोलिसना गौरवरूप आ महिला राइफल ड्रिल नी कृति ने। गुजरात राज्यनी पुरुष समवडी महिलाओ कायदो अने व्यवस्था जाळवा पोलिसो साथे खपे खभा मिलावीने काम करी रही छे, आवो तेमने बिरदावीए ताळीओना गर्जनादथी। अने हवे निहाळीशु लाठी कवायत अने मलखम। आ कार्यक्रम में एसआरपी जवानों द्वारा लाठी ड्रिल ना विविध दाव रजू करवामां आवशे, साथे साथे पोलीस कर्मीओना नाना बाळको द्वारा पण मलखम रोप मलखमना दाव रजू करवामां आवशे। आप निहाळी शकशो खूब ज चपळताथी अने स्फूर्तिथी लाठी कवायत अने मलखमना विविध करतबो। आजना जेवा आधुनिक
સ્વરક્ષાના શસ્ત્રો જ્યારે આપણી પાસે ઉપલબ્ધ નહોતા ત્યારે સ્વરક્ષા માટે લાઠી એ એકમાત્ર સાધન હતું. અને એ લાઠીને પણ કેવી રીતે વિવિધ કર્તબ દ્વારા પોતાની રક્ષા સાથે પ્રદર્શનનું માધ્યમ બનાવી શકાય આપણે નિહાળીએ ગુજરાત પોલીસના SRP જવાનોના આ લાઠી કવાયતના નિદર્શનમાં. आज चंद की घड़ी की तुंग हार दो है प्रचंड बोल मस्तकों के झुंड आज चंद की घड़ी की तुंग हार दो आन मान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उधार दो प्रचंड बोल मस्तकों के झुंड आज जंग की घड़ी के तुम गुहार लो आन वान शान या के धान गाओ दान आज एक धनुष के बाण पे उतार लो आरंभ है प्रचंड प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है मन करे सो प्राण दे जो मन करे सो प्राण ले वही तो एक सर्वशक्तिमान है विश्व की पुकार है ये भागवत का सार है कि युद्ध ही तो वीर का प्रमाण है कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो जो लड़ सका है वो ही तो महान है जीत की हवस नहीं किसी पे कोई वश नहीं क्या जिंदगी है ठोकरों पे मार दो मौत अंत है नहीं तो मौत से भी क्यों डरे ये जाके आसमान में दहाड़ दो आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी की तुंग हार दो आन पान शान या की जान काओ दान आज एक धनुष के बाण पे उतार दो वो दया का भाव या की शौर्य का चुनाव या की हार का वो भाव तुम ये सोच लो दया का भाव या कि शौर्य का चुनाव या कि हार का वो भाव तुम ये सोच लो या कि पूरे भाल पर जला रहे विजय का लाल लाल ये गुलाल तुम ये सोच लो रंग केसरी हो या मृदंग केसरी हो या कि केसरी हो लाल तुम ये सोच लो जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम गीत उस कवि को आज तुम नकार दो भीगती मसों में आज फूलती रगों में आज आग की लपट का तुम बघार दो आरंभ है प्रचंड बोले मस्तकों के झुंड आज जंग की घड़ी के तुम बुहार दो आन वान शान या की जान का हो दान आज एक धनुष के बाण पे उतार दो ચાંદ
શાનદાર શાનદાર આ પ્રસ્તુતિને તાળીઓના તાજથી વધાવી લઈએ. મલખમ રોપ મલખમ અને લાઠી કવાયતને નિહાળ્યા બાદ આગળના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ગુજરાત પોલીસ જવાનો માત્ર સુરક્ષા જ કરે છે એટલા પૂરતું નહીં, સંગીતના તાલે ઝૂમી પણ શકે છે એની શાહેદી પૂરતી એક સુંદર મજાની પ્રસ્તુતિ, પાંચ રાજ્યના વિવિધ લોકનૃત્યોની પ્રસ્તુતિ આ પોલીસ જવાનો આપની સમક્ષ પ્રસ્તુત કરવાના છે. ત્યારે મહિલા અને પુરુષ કર્મચારીઓનો આ સુંદર મજાનો વિવિધ રાજ્યના ભાતીગળ નૃત્યોને અલગ અલગ વેશભૂષામાં રજૂ કરી ગુજરાતના ગરબા, આસામનું બિહુ નૃત્ય, પંજાબના ભાંગડા, રાજસ્થાનનું ઘૂમર નૃત્ય અને દક્ષિણ ભારતનું ભરતનાટ્યમ પ્રસ્તુત કરવાના છે. તો નિહાળીએ આ સુંદર મજાની પ્રસ્તુતિ. મારી કાઠિયાવાડમાં કોકતી ये तू तो भूलो भूलो पड़ भगवान ये तू तो थाने थाने हमारो मेहमान अरे रे तने जो ने स्वर्ग भूला श्यामला સંગીતનું સાયુજ્ય રચાય એ પૂર્વે આ ગુજરાત મહિલા અને પુરુષ કર્મીઓએ પાંચ રાજ્યના ભાતીગળ નૃત્યોને પ્રસ્તુતિ. એ તું તો થાને થાને અમારો મેવાન અરે રે તને જોને સ્વર્ગ ભૂલા ઉડે
দেশে করে তোর সাথেই তে পান্তরে মোর মনের প্রজাপতি নাচি নাচি ঘুরি ঘুরি উড়ি উড়ি উড়ে যায় মন হারানোর ঠিকানা ভাগনের
समझो अब आओ मेरे पास रह जाओ मेरे साथ दुनिया मौसम छो भाषाओ विविध परंपराओ जुदी जुदी जीवन शैली ने एक मोतीना माळा मा परोती अलभ्य संस्कृति एटले आपणी भारत भूमि आपणे सौए गुजरात राज्यना पोलीस कर्मीओ द्वारा प्रस्तुति निहाळी ते कोई विशेष तज्ञो नहीं परंतु खुद तेओना द्वारा ज तैयार करवामां आवी छे अने हवे निहाळीशु मोटरसाइकल स्टंट गुजरात पोलीसना जवानों ए सुरक्षा अने सौरश ए बन्ने साथे साथे सांस्कृतिक प्रस्तुति अने साहस शौर्य में पण केटला बेनमून छे एनुं निदर्शन हवे मोटरसाइकल शो में आपणे निहाळवा जई रह्या छीए। 2011 मां स्वर्णिम गुजरातनी रक्षा शक्तिनी उजवणीमां आ प्रयोग सौ प्रथम शुरू करवामां आव्यो અને આ સમગ્ર પરેડના સાંસ્કૃતિક કાર્યક્રમો અને મોટરસાઇકલ શોનું જેઓ માર્ગદર્શન કરી રહ્યા છે એવા ડીવાયએસપી વિજયસિંહ પરમાર, એમણે 2011 એ વખતે આ મોટરસાઇકલ સ્ટન્ટ શોની ટુકડીનું નેતૃત્વ કર્યું હતું અને આ ટીમ અત્યાર સુધીમાં 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ અને ગુજરાત સ્થાપના દિવસની ઉજવણીમાં વિવિધ જિલ્લા સ્તરોએ આ મોટરસાઇકલ નિદર્શનો કરી ચૂકી છે। આવો આપણે એના વિવિધ નિદર્શનો નિહાળીએ, જેમાં સિંગલ ક્રોસિંગ, સિંગલ હેઝ ક્રોસિંગ, ડબલ હેઝ ક્રોસિંગ, બટરફ્લાય ક્રોસિંગ અને ડબલ ક્રોસિંગ આપણે નિહાળીશું। આંખના પલકારામાં એકબીજાને ક્રોસ કરતા અચુંદા મોટરસાઇકલ સવારો આપણી સન્મુખથી પસાર થશે। કોઈનો એ વાળ વાંકો ન થાય કે ક્યાંય કોઈને કોઈ ઈજા ન થાય એવી ચપળતા સાથે આ મોટરસાઇકલ સવારો પોતાના નિદર્શનો પ્રસ્તુત કરશે। આવો નિહાળીએ એ નિદર્શનો। તેજ રફતાર, જાનદાર, ડબલ ક્રોસિંગ, લાઈવ મોટરસાઇકલ સ્ટન્ટ શો ફિલ્મના પડદે જોયેલા દ્રશ્યોને તમે લાઈવ જોઈ શકો છો। બેલેન્સ સાથે ગતિને કંટ્રોલ કરતા ગુજરાત પોલીસના નવજવાન, સાહસ અને શૌર્યનો પરિચય તેજ રફતાર સાથે ગુજરાત પોલીસના જવાનો
74 માં પ્રજાસત્તાક પર્વને પોતાના સાહસ અને શૌર્યથી આ મેદાનની ચારે તરફથી એક ઓર નહીં ચારો ઓર છે. આપ જોઈ શકો છો પોતાના મોટરસાયકલ ને ક્રોસિંગ સાથે એટ રચી જાણે કે પોતાના વાહનને પોતે જીતી લીધું હોય એ રીતે ડબલ ક્રોસિંગ જાનદાર શાનદાર હર્ષધ્વની તાળીઓથી વધાવીએ આ ગુજરાત પોલીસના જવાનોને. ધ્વજને સલામી આપવા માટે બખૂબી પોતાના શૌર્ય અને સાહસનો તેજ રફતાર સાથે પરિચય કરાવ્યો મોટરસાયકલ સ્ટન્ટ શો ગુજરાત પોલીસના જવાનોએ. હવે પછી મોટરસાયકલ સ્ટન્ટ શો ટીમ ઇવેન્ટનું એક એક દ્રશ્ય આપણે સૌ નિહાળીશું. આપ જોઈ રહ્યા છો રાષ્ટ્રીય ફ્લેગ સાથે ઇવેન્ટ પ્રસ્તુત થઈ રહી છે. રાષ્ટ્રીય ફ્લેગ રાઈડર ભારત કોઈ ભૂમિ કા ટુકડા નહીં હૈ એ જીતા જાગતા રાષ્ટ્ર પુરુષ અટલજી ને કહા થા કે વંદન કી ધરતી હૈ અભિનંદન કી ધરતી હૈ યે અર્પણ કી ભૂમિ હૈ યે તર્પણ કી ભૂમિ ઇસકી નદી નદી હમારે લિયે ગંગા હૈ ઇસકા કંકર કંકર હમારે લિયે શંકર હૈ. રાષ્ટ્રીય ફ્લેગ રાઇડર મકુલ સોમેશરા દર્શિત ઠક્કર ખાલિદ પઠાણ સાથી ધવલ રાઠોડ જયકિશન ખત્રી દર્શિત સોલંકી હાર્દિક સિંહ બિહોલા વિજય મકવાડા મનીષ કહા. નમસ્તે ઇવેન્ટ રાઇડર વિક્રમાદિત્ય ચૌહાણ દરેશ ઠાકોર સાથી જયમીન પરમાર જીતેન્દ્ર પરમાર સંજય પ્રજાપતિ રાકેશ ઠાકોર મોઇન ખાન બિહારી રાજેન્દ્રસિંહ રાઠોડ જનક દેસાઈ ધ્વજની પાસેથી પસાર થઈ રહી છે. નમસ્તે કૃતિ ઇવેન્ટ રાઇડર પિસ્ટલ પોઝિશન જોરદાર શાનદાર રાઇડર સુરેશ ચૌધરી હિના રાઠોડ નેહા તોમર સાથી નાગપાલ અશ્વિન શિવાની પટણી પૂજા રાય ભૂમિ પરમાર નિકિતા પટેલ ચંદ્રા મકવાણા સોનલ લાખોતરા. એક સાઈડ રાઇડર કૃષિશ કૃષિકર જિગ્નેશ કૃષિકર રાઇડર ઇવેન્ટ આદિવાસી નૃત્ય રાઇડર દેવીલાલ રોત મંત્રી નજીકથી અદભુત બેલેન્સ સાથે નૃત્ય કરતા કૃતિ ડબલ જવાન એક પગ બેલેન્સ રાઇડર દિવેશ ચૌધરી પારસ ચૌધરી મેદાનમાં માત્ર બાઇક આવતું હોય એ પોઝિશન સાથે એક સાઈડ બંટાઈને રાઇડર સેઠલ લાદવા ઇવેન્ટ પ્રસ્તુત થવા જઈ રહી છે. ડબલ જવાન હેન્ડલ બાર રાઇડર મનીષ રાઠોડ હિરેન ચૌધરી આપણે એમના ઉત્સાહમાં વધારો કરીએ તાળીઓના હર્ષનાદથી. કૃતિ સીડી મહિલાઓ લીડર ભરતભાઈ પરમાર સાથી કોમલ દિયોરા નિર્મલા સાહુ તિથિ બ્રાહ્મણી કોમલ પરમાર હિરલ મિસ્ત્રી ધ્વજથી પસાર થઈ રહ્યા છે.
મોટરસાયકલ જેવા દ્વિચક્રી વાહન પર બેલેન્સ સાચવતા સાચવતા ચલાવવું અને સાથે સાથે અંગ કસરતના દાવ પણ કરવા એવી ચપળતા માત્ર ગુજરાત પોલીસના જવાનો જ દર્શાવી શકે. આપણે નિહાળી રહ્યા છીએ એવું જ એક નિદર્શન. ઇવેન્ટ ડબલ જવાન પેટી બીરેન સોની રાકેશ ઠાકોર. ઇવેન્ટ કમાળ રાઇડર આશિતા રાવલ રંજન પારધી પૂજા બારોટ નિર્મલા વણઝારા કાજલ પરમાર. ઇવેન્ટ ભમરો પ્રસ્તુત છે રાઇડર કિરણસિંહ સાથી શ્રદ્ધા બલર રશ્મિકા વાઘેલા નીતા બારડ સોનલ લાખોતરા ડિમ્પલ સિસોદિયા કવિતા યાદવ. શાનદાર બેલેન્સ કૃતિ કોમી એકતા. ઇવેન્ટ રાઇડર ભરતભાઈ દેસાઈ સાથી વિજયસિંહ ઝાલા વીરેન્દ્રસિંહ રાવલ રોહિત ગોસ્વામી રોમેશ પરમાર મૈપતસિંહ રાજપૂત. હોરિઝોન્ટલ બાર રાઇડર ગિરિરાજસિંહ નરેશ ઠાકોર સાથી જનક દેસાઈ કુલદીપસિંહ ચૌહાણ શિવકુમાર યાદવ સંજય પ્રજાપતિ. ઇવેન્ટ G20 રાઇડર દિવેશ ચૌધરી હરપાલસિંહ ધ્વજ મંચની નજીકથી પસાર થતા. ઇવેન્ટ પાર્ટીયુ ચાર જવાન રાઇડર ગણેશ ગુપ્તા સાથી હિતેશ તિવારી ભાવેશ પટિયાર હિરેશ ચૌધરી ધ્વજની સલામી આપતા પસાર થઈ રહ્યા છે. તેરી શાન પે સદકે કોઈ ધન હૈ ક્યા તેરી ધૂલ સે બડકે. કૃતિ પ્રસ્તુત છે ઝાંસીની રાણી. ચમક ઉઠી સન 57 મેં વો તલવાર પુરાની થી. ચમક ઉઠી સન 57 મેં વો તલવાર પુરાની થી. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી. અબ જોઈ રહ્યા છો ચમકુ ચૌધરી આ દેશની વીરાંગનાઓની એક ઝાંખી આપતી કૃતિ ઝાંસીની રાણી મંચની નજીકથી પસાર થઈ રહી છે. કૃતિ જય જવાન જય કિસાન. આ દેશના જવાનો અને કિસાનોને એ પોતાના સ્વરૂપમાં પ્રગટાવી પ્રદીપ પ્રજાપતિ વિક્રમસિંહ ચૌહાણ. કૃતિ કમાન્ડો રાઇડર કમલેશ પટેલ સાથી કમલેશ ચૌધરી પારસ ચૌધરી મૈપતસિંહ રાજપૂત વિપુલ સોલંકી નિકુલસિંહ ઝાલા નયનસિંહ પરિહાર. અપની પોઝિશન મેં બખૂબી ભદમંત ઓર પ્રસ્તુત હોતે. ઇવેન્ટ એરોહેડ રાઇડર અલ્પેશ અગ્રવાલ ભારત માતા કે સાથ સભી સાથીઓને પોઝિશન લી હૈ. નિકિતા રાઠોડ અનિશા યાદવ ખુશ્બુ યાદવ ઇન્દુ મેવાડા તૃપ્તિ મંડાણી કાજલ પરમાર હિરલ મિસ્ત્રી સેજલ લાદવા નિર્મલા સાહુ. ઇવેન્ટ પ્રસ્તુત થવા જઈ રહી છે 5 રાઇડર રાઇડર શ્રદ્ધા બલર નેહા તોમર હિના રાઠોડ નિર્મલા વણઝારા નિકિતા પટેલ સાથી મહિલા જવાન માલા અસારી સરોજ નાયક કોમલ દિયોરા નિશા રાઠોડ રશ્મિકા વાઘેલા વંદના વાઘેલા કવિતા યાદવ ડિમ્પલ સિસોદિયા નીતા બારણ. ઇવેન્ટ પિરામિડ રાષ્ટ્રના 3 રંગને ધારણ કરીને પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે રાઇડર ખાલિદ પઠાણ કુલદીપસિંહ ચૌહાણ ભરત દેસાઈ દર્શન ઠક્કર ગિરિરાજસિંહ બકુલ સોમેશરા ચેતન દેસાઈ સાથી વિક્રમાદિત્ય ચૌહાણ જિગ્નેશ કૃષિકાર પ્રભાતસિંહ જયમીન પરમાર મોહિન ખાન બિહારી દર્શિત સોલંકી જીતેન્દ્ર પરમાર નાગપાલ રાજેશ ઠાકોર જયકિશન ખત્રી દિવેશ ચૌધરી સુનિલ ખાટી બીરેન સોની મનીષ પ્રજાપતિ અશ્વિન વહેરિયા જનક દેસાઈ રાજેન્દ્રસિંહ રાઠોડ મનીષ રાઠોડ સુરેશ ચૌધરી મનીષ કહાર સંજય પ્રજાપતિ શિવકુમાર યાદવ. ધ્વજ મંચની પ્રત્યક્ષ કૃતિ સાથે
જોરદાર તાળીઓથી વધાવીએ ગુજરાત પોલીસના જવાનો દ્વારા દિલ ધડક અને રોમાંચથી ભરપૂર મોટરસાયકલ સ્ટન્ટ શો, જોરદાર તાળીઓથી તેને વધાવીએ. અને હવે એ જ મોટરસાયકલિસ્ટ પૈકીના કેટલાક મોટરસાયકલિસ્ટ જવાનો અને બહેનો આપણી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે જમ્પિંગના નિદર્શન. પંદર વ્યક્તિઓ સૂતા હોય અને એમને સહેજ પણ ઈજા ન થાય એ રીતે એમના પરથી મોટરસાયકલ કુદાવીને જમ્પ કરાવીને લઈ જવી, એવું ચપળતાભર્યું નિદર્શન આપણે સૌ પ્રથમ નિહાળીશું. આ નિદર્શન પ્રસ્તુત કરશે મોટરસાયકલિસ્ટ અલ્પેશ અગ્રવાલ. દિલ ધડક પોઝિશન તૈયાર છે. અલ્પેશ અગ્રવાલ જમ્પિંગ કરશે પંદર જવાનો પરથી મોટરસાયકલ. ક્યા બાત, જોરદાર તાળીઓથી વધાવીએ. અને હવેનું નિદર્શન છે સળગતી રિંગમાંથી મોટરસાયકલ દ્વારા જમ્પ કરવાનું. અને નિદર્શન પ્રસ્તુત કરવા જઈ રહી છે બે મહિલા પોલીસ કર્મીઓ, જમકુ ચૌધરી અને સેજલબેન રાઠવા. સામાન્યતઃ બહેનોનો સંબંધ એ રસોડામાં ગેસ કે સગડીની આગ સાથે હોય, પણ અહીં સાહસ અને શૌર્ય સભર નિદર્શન આગ સાથે ખેલ કરતા બે બહેનો પ્રસ્તુત કરવા જઈ રહી છે. લાજવાબ, જોરદાર તાળીઓથી વધાવીએ એમના શૌર્ય અને સાહસને. સક્ષમ સલામ. મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા, હો મેરા રંગ દે બસંતી ચોલા, મેરા રંગ દે બસંતી ચોલા, હો આજ રંગ દે, હો માય રંગ દે. ઇવેન્ટ પ્રસ્તુત થવા જઈ રહી છે ટ્યુબલાઇટના દુકાનેતા સાહસ અને શૌર્ય સાથે, જે પોતાનું યોગદાન આપે છે એવા ડોગ, ગુજરાતનું ગૌરવ કહી શકાય એવા ડોગ શો ને આપણે નિહાળવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર ડોગ સ્કોડ દ્વારા વિવિધ ઓપ્ટિકલ જમ્પ્સ અને ડેમો રજૂ કરવામાં આવશે. આપણે સૌ નિહાળીએ આ સુંદર મજાના ડોગ શોને. શ્વાન એક વફાદાર પ્રાણી છે. શ્વાન સાથેનો માનવીનો ઇતિહાસ મહાભારત કાળથી એ વધુ પુરાણો છે. એવું કહેવાય છે કે જ્યારે પાંડવો હિમાલયમાં ગયા ત્યારે તેમની સાથે એક શ્વાન પણ હતો. હાલની આ પરેડમાં ડોબરમેન, લાબ્રાડોર, જર્મન શેફર્ડ જાતિના ડોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપ નિહાળશો ઇવેન્ટ નંબર એક, ટેક્ટિકલ મુમેન્ટ. આ ઇવેન્ટમાં ડોગ હેન્ડલર વિનોદ પ્લાસ, ડોગ બેલે સાથે ડોગ હેન્ડલર ભરતસિંહ ડોડિયા, ડોગ સિંબા સાથે આપની સમક્ષ ટેક્ટિકલ મુમેન્ટની રજૂઆત કરી રહ્યા છે. આ બંને ડોગ બેલ્જિયમ મેલોનાઇઝ જાતિના છે અને આ બંને ડોગને અસાલ્ટ ડોગની તાલીમ આપેલી છે. અસાલ્ટ એટલે હુમલાવર ડોગ. આ બંને ડોગને 12 માસની તાલીમ આપી અને અત્યારે ચેતક કમાન્ડો ખાતે ફરજ બજાવી રહ્યા છે. અને આ બંને ડોગ આપની સમક્ષ ટેકનિકલ મોમેન્ટની રજૂઆત આપની સમક્ષ કરી રહ્યા છે.
પોલીસના જવાનોને જે રીતે તાલીમ આપવામાં આવે છે એ જ રીતે આ શ્વાનોને પણ તાલીમ આપવામાં આવે છે. ડોગ માસ્ટરના હુકમ મુજબ, ઈશારા મુજબ દઈને બાએ પીછે આગે કામ કરી રહ્યા છે. બંને ડોગ માસ્ટરના હુકમ મુજબ કામ કરી રહ્યા છે. હવે આપ નિહાળશો, જવાનો સાથે શ્વાન ક્રોલિંગ કરશે. આપ નિહાળી રહ્યા છો ક્રોલિંગ. શાબાશ, સુંદર કામગીરી. શ્વાનો તેમજ હેન્ડલરને તાળીઓના ગગડાટથી વધાવવા. સુંદર સુંદર કામગીરી. હવે આપની સમક્ષ ઇવેન્ટ નંબર 2, બર્મા બ્રિજ. ડોગ એન્ગલર સુનિલ રાઠવા ડોગ ગ્રિફિન સાથે આ બ્રિજને આસાનીથી પાર કરાવશે. શાબાશ. ડોગ ગ્રિફિન દ્વારા બ્રિજ પસાર થઈ રહ્યો છે, આસાનીથી પાર કરી લીધેલ છે. ઇવેન્ટ નંબર 3, લોંગ જમ્પ. આ પણ ડોગ ગ્રિફિન દ્વારા 10 ફૂટ લાંબુ કૂદકું કરવામાં આવશે. શાબાશ. ગ્રિફિનને આસાનીથી પસાર કરેલ છે. ત્યારબાદ ઇવેન્ટ નંબર 4, હાઈ જમ્પ. આપની સમક્ષ 8 ફૂટની દિવાલ છે, એ પણ આસાનીથી પાર કરી દીધેલ છે ગ્રિફિને. ઇવેન્ટ નંબર 5, સળગતી રિંગ. આ રિંગમાંથી પણ પસાર થઈ અને સ્લીવ અટેક કરશે. આ ડોગે આતંકવાદીને ઝડપી લીધેલ છે અને એને જમીન દોસ્ત કરી દેશે. એની આ ડોગની પકડ પણ મજબૂત છે. ડોગ તેમજ ડોગ હેન્ડલરની સુંદર કામગીરી. શાબાશ. વેરી ગુડ. સુંદર કામગીરી. શાબાશ. ગુડ ગુડ. ડેમોન્સ્ટ્રેશન. આપની સમક્ષ એક વેપારી આવી રહ્યો છે. કામગીરી કરી ગુજરાત પોલીસનું ગૌરવ વધારેલ છે. જય હિન્દ. સુંદર મજાના આ શોને જોયા બાદ આપણે જોવા જઈ રહ્યા છીએ અશ્વ શો. અશ્વનો એક ઉજળો ઇતિહાસ રહ્યો છે ભારતભરમાં. આપણે સૌ જાણીએ છીએ કે અશ્વના સારથીઓએ દુશ્મનોને કેવી રીતે પરાસ્ત કર્યા. એ પરાજય આપતા વેળાએ એમણે એમના અશ્વોને અમર ઇતિહાસમાં નોંધ્યા પણ છે. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો અને છત્રપતિ શિવાજીનો શિવાલિક એ આપણને યાદ આવે એવા સરસ મજાના ઉજળા અશ્વોની એક પરંપરા આ ગુજરાત પોલીસે જાળવી છે. તો આપની સમક્ષ એ શો પ્રસ્તુત થવા જઈ રહ્યો છે જેમાં તેજીલા તોખાર જેવા ઘોડાઓ પવન વેગા મન વેગા કહી શકાય એવી રફતાર સાથે ચારો ઓર છે આ મેદાનમાં પોતાના શોને પ્રસ્તુત કરવા માટે આતુર છે. આપણે સૌ નિહાળીએ આ શો. આ જવાનોને જોતા મેઘાણીની કર્મભૂમિ પર એમના જ શબ્દો પ્રસ્તુત કરવાનું મન થાય. ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંજે પાંખ. ઘટમાં ઘોડા થનગને ને આતમ વીંજે પાંખ. અણદીઠેલી ભોમ પર જ્યારે યૌવન માંડે આંખ. આ ગુજરાત પોલીસના જવાનો આ અશ્વ પર સવાર થઈ સજ્જ થઈ અને શસ્ત્ર સાથે કેટલાક એવા શો આપની સમક્ષ સ્ટંટ સ્વરૂપે પ્રસ્તુત કરશે. દિલ ધડક મનમોહક આપણે સૌ નિહાળીએ આ અશ્વ શો. ઇવેન્ટ આરંભ થવા જઈ રહી છે. દુનિયા વાલો સ્ટેન્ડિંગ સેલ્યુટ. પુરી નજર ના હમ પે ડાલો. સુનો ગૌર સે દુનિયા વાલો. બુરી નજર ના હમ પે ડાલો. ચાહે જિતના જોર લગા લો. સબસે આગે હોંગે હિન્દુસ્તાન. સુનો ગૌર સે દુનિયા વાલો. બુરી નજર ના હમ પે ડાલો. ચાહે જિતના જોર લગા લો. સબસે આગે હોંગે હિન્દુસ્તાન. એસઆઈ જીએસ મીર. હમને કહા એસઆઈ એચએન પ્રજાપતિ અક્ષર ઘોડા સાથે તેજ રફતાર જોશ ઓર જુનૂન કે સાથ ગરુડ અને અક્ષર ઘોડા પર સવાર
જીએસ મીર એજન્ટ પ્રજાપતિ સ્ટેન્ડ પેગિંગ નો ઇતિહાસ પ્રસ્તુત કરે છે. આયસ રાઠોડ ગુલાબ ઘોડા સાથે, આરજે યાદવ પૂજા ઘોડા સાથે, એનએમ દબોડિયા રોશન ઘોડા સાથે ટ્રિપલ ટેટ પેકિંગ માટે આવી રહ્યા છે. પીઆઈ એમએસ બારોટ પાયલ ઘોડા સાથે ટેન્ટ પેકિંગ માટે. એવું કહેવાય છે કે રાજા મહારાજાઓ અને અંગ્રેજોના સમયમાં એકબીજાના રાજ્યો પર જ્યારે હુમલાઓ થતા અને સૈનિકો ટેન્ટમાં રહેતા હોય ત્યારે સૈનિકોને આખે આખા ટેન્ટ સાથે જ ઉપાડી જવા માટે ઘોડેસવારો પુરપાટ વેગે આવતા અને તંબુની જે ખીલીઓ ખોડવામાં આવી હોય, લાકડીઓ ખોડવામાં આવી હોય તેને ઉપાડી લેતા. કાળક્રમે આ ટેન્ટ પેકિંગે રમતનું સ્વરૂપ ધારણ કર્યું અને હવે તો ઇન્ટરનેશનલ અને નેશનલ હોર્સ શોમાં પણ એનો સમાવેશ થયો છે. એવા જ ટેન્ટ પેકિંગના નિદર્શનો ગુજરાત પોલીસના અશ્વસવારો આપણી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છે. પ્રસ્તુત કરશે એએસઆઈ બીજી બાબરિયા સુરી ઘોડા સાથે, એએસઆઈ આરબી ઠાકોર રિદ્ધિ ઘોડા સાથે, એચસી એમઆર ગોસ્વામી જ્યોતિ ઘોડા સાથે જોરદાર પ્રસ્તુતિ. શો જમ્પિંગ એએસઆઈ જીએસ મીર એન્કાઉન્ટર, એએસઆઈ એચએન પ્રજાપતિ સમ્રાટ ઘોડા સાથે, એએસઆઈ આરજે યાદવ બ્લેક ક્વીન અને પીઆઈ એમએસ બારોટ શૂન્ય ડાઇજલિંગ ઘોડા સાથે પ્રસ્તુત છે આપની સમક્ષ દિલ ધડક મનમોહક પ્રસ્તુતિ પ્રજાસત્તાક પર્વની આ શાનદાર જાનદાર ઉજવણીમાં અશ્વનું બેનમૂન પ્રદર્શન. આ ઘોડાઓએ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ અનેક મેડલો પ્રાપ્ત કર્યા છે. આ અશ્વ અને અશ્વ સવારો એ પોતાનું કૌવત દાખવી રહ્યા છે. ઘોડાની વફાદારીનો ઇતિહાસ ભારતના સાક્ષરોએ બખૂબી આલેખિત કર્યો છે ત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આ ગુજરાત પોલીસના નવજવાનો ઘોડા પર સવારી કરી પોતાનું કૌવત બતાવી રહ્યા છે. તેજીલા ઘોડાઓ સાથે ગુજરાત પોલીસના નવજવાનો દિલો જાનથી બડે પ્યાર છે એનો વ્યવહાર જોડે છે ત્યારે આ પ્રાણી એને સમર્પિત થઈ જાય છે. આ જમ્પિંગ જોતા આપણે હલ્દી ઘાટીના એક ખીણની છલાંગ લગાવતા ચેતકની યાદ આવે. ભારતના ઇતિહાસમાં અમર થયેલા એ અશ્વોને પણ યાદ કરીએ. શિવાલિક ચેતક મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ટીમ અશ્વ ધ્વજ મંચની નજીકથી પસાર થવા જઈ રહી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ચુમ્મોતેરમાં પ્રજાસત્તાક પર્વની આ રાજ્ય ઉજવણીમાં આપણે બોટાદને આંગણે ગુજરાત પોલીસના વિવિધ નિદર્શનો પરેડ માર્ચ પાસ્ટ નિહાળી અને એ પરેડમાં અને નિદર્શનોમાં જેમને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એવી પ્લેટૂન્સને અને મોટરસાઇકલ સવારોને માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આપણે ટ્રોફી વિતરણ કરીશું. વિનંતી કરીએ છીએ માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપશ્રીના વરદ હસ્તે આપ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્લેટૂન્સ અને ઉત્કૃષ્ટ નિદર્શન કરનાર જવાનોને સન્માનિત કરશો. Thank you.
સૌપ્રથમ મોટરસાઇકલ સ્ટન્ટ શોમાં જેમણે ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે એવા જવાનોને સન્માનિત કરીશું. એક સાથે 15 વ્યક્તિઓ સૂતા હોય ને એના પરથી સલામત રીતે મોટરસાઇકલનો જમ્પ કરાવનાર એસઆરપી ગ્રુપ 2 અમદાવાદના અલ્પેશ અગ્રવાદને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. અલ્પેશ અગ્રવાદ અને કમલેશ ચૌધરી આ 2 એસઆરપી જવાનોને મોટરસાઇકલ સ્ટન્ટ શોમાં એમની ઉત્કૃષ્ટતા માટે આજના અવસરે સન્માનિત કરાશે માન્ય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા. ડોગ શોમાં ઉત્કૃષ્ટ દેખાવ જે પોલીસ શ્વાને કર્યો છે એના હેન્ડલર્સ પૈકી દીપેશભાઈ સુરવે વેસ્ટર્ન રેલવે વડોદરા એમને પણ માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. અને અશ્વ શો જે આપણે નિહાળ્યો એના ટીમ લીડર પોલીસ ઇન્સ્પેક્ટર MS બારોટને પણ આજના અવસરે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી સન્માનિત કરશે. અને હવે આજની પરેડમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી પ્લેટૂન્સને સન્માનિત કરાશે ટ્રોફી વિતરણ દ્વારા. અન્ય રાજ્યની પ્લેટૂન પણ પ્રજાસત્તાક પર્વ સ્વાતંત્ર્ય પર્વની પરેડમાં સામેલ થાય અને સાંસ્કૃતિક સાથે સુરક્ષાનું પણ આદાન પ્રદાન થાય એવી માન્ય વડાપ્રધાનશ્રીની સંકલ્પનાને સાકાર કરતા આજે આપણે મધ્યપ્રદેશ પોલીસ પ્લેટૂનને આજની આ પરેડમાં સામેલ કરી હતી, આમંત્રિત કરી હતી. એ મધ્યપ્રદેશ પોલીસ પ્લેટૂનના પ્લેટૂન કમાન્ડર શ્રી શૈલેન્દ્ર રાજોરિયાને માન્ય રાજ્યપાલશ્રી ટ્રોફી વિતરણ કરશે. આ પ્લેટૂન એ પરેડમાં ત્રીજા ક્રમે હતી. મધ્યપ્રદેશ પોલીસ પ્લેટૂન પ્લેટૂન કમાન્ડર શૈલેન્દ્ર રાજોરિયાને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી ટ્રોફી અર્પણ કરશે. ઉત્કૃષ્ટ દેખાવ માટે તૃતીય ઇનામ પ્રાપ્ત કરે છે આ પરેડની 21મી પ્લાટૂન, જે બોટાદ શહેર અને બોટાદ જિલ્લાના NCC યુવા છાત્રોની પ્લાટૂન હતી. પ્લાટૂન કમાન્ડર રવિરાજ ડોડિયા માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી ટ્રોફી ગ્રહણ કરશે. પરેડ માર્ચ પાસ્ટમાં શ્રેષ્ઠ દેખાવ માટેનું દ્વિતીય ઇનામ પ્રાપ્ત કરે છે પરેડની 15મી પ્લાટૂન રાજકોટ ગ્રામ્ય મહિલા પોલીસ પ્લાટૂન. પ્લાટૂન કમાન્ડર સુશ્રી RV ભીમાણી માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી ટ્રોફી ગ્રહણ કરશે. અને પરેડ માર્ચ પાસ્ટમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત કરે છે પ્લાટૂન નંબર 4 ચેતક કમાન્ડો પ્લાટૂન ગાંધીનગર. આ પ્લાટૂનના પ્લાટૂન કમાન્ડર DB પરમાર એને વિનંતી કરીએ છીએ કે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રી પાસેથી પ્રથમ ઇનામી રનિંગ ટ્રોફી ગ્રહણ કરે. ચુમ્મોતેરમાં પ્રજાસત્તાક પર્વની આ રાજ્ય ઉજવણીના અંતિમ છોરમાં આપણે પ્રવેશ્યા છીએ.
પોલીસ બેન્ડ પર રાષ્ટ્રગીતની ધૂન વગાડવામાં આવે ત્યારે આપણે સૌ પોતપોતાના સ્થાને સાવધાનની મુદ્રામાં ઉભા રહીને રાષ્ટ્રગીતનું ગૌરવ જાળવીશું. અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, આપ સૌ બોટાદવાસીઓને શુભેચ્છાઓ અને પ્રજાસત્તાક પર્વની મુબારક આપવા માનનીય રાજ્યપાલશ્રીની વિદાય બાદ ખુલ્લી જીપમાં પ્રત્યેક પંડાલ સન્મુખ ઉપસ્થિત થશે. રાષ્ટ્રગીત માટે સૌને પોતપોતાના સ્થાને ઉભા થવા વિનંતી કરીએ છીએ. ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલશ્રી શ્રીમાન આચાર્ય દેવવ્રતજી હવે આપણી વચ્ચેથી વિદાય લેશે અને તત્પશ્ચાત માનનીય મુખ્યમંત્રીશ્રી આપ સૌ બોટાદવાસીઓને ખુલ્લી જીપમાં ઉપસ્થિત રહીને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવા પ્રત્યેક પંડાલ તરફ પ્રયાણ કરશે. આજનું આ પ્રજાસત્તાક પર્વ આપણી ભીતરી શક્તિને રાષ્ટ્ર અને સમાજ કાજે અવિશ્રાંત કર્તવ્યરત રહેવાની ભાવના સદા સર્વદા ઉજાગર કરતું રહે એવી પ્રતિબદ્ધતા સાથે ચાલો પ્રજાકીય શાસન અને જન સમાજ વચ્ચે સૌહાર્દપૂર્ણ સહયોગનો સેતુ સ્થાપીને ગુજરાતને રાષ્ટ્રનું રાહબર બનાવવા અને ભારતના વિકાસમાં ગુજરાતના વિકાસની ગાથા સાથે ભારત સ્તવન કરીએ અને કહીએ અરુણ યહ મધુમય દેશ હમારા જહાં પહોંચ અંજાન ક્ષિતિજ કો મિલતા એક સહારા અરુણ યહ મધુમય દેશ હમારા અરુણ યહ મધુમય દેશ હમારા. માનનીય મુખ્યમંત્રીશ્રી આપ સૌ બોટાદવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવા આપ સૌ સન્મુખ ઉપસ્થિત થઈ રહ્યા છે. એ દરમિયાન આપ સૌ આપનું સ્થાન જાળવી રાખશો. 74મા પ્રજાસત્તાક પર્વની આ રાજ્ય ઉજવણીને વિરામ આપતા આપના ઉદ્ઘોષક ઉદય અને એના સહયોગીને રજા આપશો. ભારત માતા કી જય, જય હિન્દ, જય ગુજરાત. ગુજરાત રાજ્યના ગૌરવશાળી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્ર પટેલ આપ સૌને મળવા માટે આપના તરફ આવી રહ્યા છે. ખુલ્લી જીપમાં એ આપ સૌને અભિનંદિત કરશે. માનનીય મુખ્યમંત્રી શ્રી આ અભિવાદન ઝીલ્યા બાદ એક અશ્વની સન્માન વિધિ કરવાના છે. આ એક અનોખો ક્રમ ઉપક્રમ એ રહેશે. ગુજરાત માઉન્ટેડ પોલીસનું ગૌરવ અશ્વ શૂન્ય નામનો આજે વિદાય લઈ રહ્યો છે એમના નેશનલ ઇન્ટરનેશનલ કાર્યક્ષેત્રમાંથી. શૂન્ય અશ્વ એ ભારતભરમાં ગુજરાત પોલીસને આગવું ગૌરવ અપાયું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે એ અશ્વને સન્માન વિધિ કરવામાં આવશે. આ અશ્વના ઇતિહાસમાં રોચકતા એ છે કે 2000ના કચ્છ ભૂકંપ વખતે આ અશ્વ 1.5 વર્ષની ઉંમરમાં ગુજરાત સરકારને ભેટ મળેલ છે. આ અશ્વ
શૂન્ય પાલનપુરી જેવા ગઝલકારના નામ ઉપર શૂન્ય નામથી પોંખાયો છે. અશ્વ શૂન્યને માનનીય મુખ્યમંત્રીશ્રી એ સન્માન વિધિ કરી અને વિવિધ રાષ્ટ્રીય ક્ષેત્રમાં મેડલ પ્રાપ્ત કરનાર અને ગુજરાત પોલીસને ગૌરવ અપાવનાર એવા અશ્વ શૂન્યની સન્માન વિધિ કરશે. આપ સૌને મળવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી એક એક પ્લાટૂનને મળતા મળતા બોટાદની આ ધન્ય ધરામાં ઉપસ્થિત બોટાદના સર્વ પ્રજાજનોને એ શુભેચ્છા આપી રહ્યા છે. આ ગુજરાતની એક આગવી પરંપરા રહી છે કે આપણે સૌ સાથે મળીને આ રાષ્ટ્ર કલ્યાણ માટે કાર્યાન્વિત થઈએ. આ ઉજળા અવસરે આપણે સૌ આ અવસરના સાક્ષી બન્યાનો આનંદ હૈયામાં રાખી કાયમ રાષ્ટ્ર કલ્યાણના કાર્ય કરતા રહીએ. એ જ શુભભાવ સાથે માનનીય ગૌરવવંતા મિતભાષી મૃદુ હૃદય મક્કમ નિર્ધાર કરનાર એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્રભાઈ પટેલ, બોટાદની જનતા અને ઉપસ્થિત તમામ પ્લાટૂનને હૃદયના ભાવથી ઉમળકા સાથે રાષ્ટ્રીય ભાવની શુભકામનાઓ પાઠવતા આગળ વધી રહ્યા છે. આપણે સૌ આ નયન રમ્ય નજારાને માણી રહ્યા છીએ. સઘળું સાનિધ્ય રાષ્ટ્ર રંગે રંગાયું છે ત્યારે આ અવસરને ખૂબ જ અદબભેર ઉત્સાહ સાથે સ્વીકારીએ અને અભિનંદિત થઈએ. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી સમગ્ર બોટાદવાસીઓનું અભિવાદન ઝીલી રહ્યા છે અને અત્રે દરેક પ્લાટૂન પાસેથી પસાર થઈ રહેલા દરેક પ્લાટૂન્સનું અભિવાદન પણ ઝીલી રહ્યા છે. આજના 74મા પ્રજાસત્તાક પર્વે આપણે એટલું જ કહીશું કે તુજ સમ ક્યાંય નથી આ જગતમાં આવિત પ્રેમ, તુજ ચરણો ચાપી હૃદયમાં જીવવાની નેમ. હું જન્મ જન્મ અહીં મરું અવતરું, મુક્તિ અન્ય ક્યાં હોય. નવખંડ ધરા પર ભૂમ સમો, આ ભૂમ સમો વડકો ન હોય. સહુ દેશ તણી મહારાણી, માતૃભૂમિ તુલ્ય કો ન હોય. સૌદેશ તણી મહારાણી, માતૃભૂમિ તુલ્ય કો ન હોય. આ રાષ્ટ્રને જેમણે આઝાદી, જેમણે પ્રજાસત્તાક પર્વ ઉજવવા માટેની એક બંધારણની રચના આપી, એમાં સમાવિષ્ટ સર્વ હિન્દુસ્તાનીઓ માટે કહી શકાય કે ખંતથી કર્યું જો સાહસ તો પરિણામ રંગદાર છે. ખંતથી કર્યું જો સાહસ તો પરિણામ રંગદાર છે. ન હાર હિંમત કહે માધવ મદદ તૈયાર છે. માન્યું કર્મો નિષ્ફળ પ્રયાસ નથી, અંત સુધી અનેક વાર છે. છતાં ન હિંમત હારી કરી પ્રયાસ અને આ પરિણામ જોરદાર છે. આ ઉજળો અવસર આ ઇતિહાસમાં અમર થયેલા ક્રાંતિવીરો, સ્વાતંત્ર સેનાનીઓ સૌના સહિયારા સમર્પણનો આ એક પર્વ આપણને મળ્યાનો આનંદ વ્યક્ત કરીએ છીએ. ફરીથી એક વખત આપને જણાવી દઈએ, ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સર્વે બોટાદવાસીઓનું અભિવાદન ઝીલી રહ્યા છે. આજના આ પવિત્ર પાવન અવસરે આપણે એટલું જ કહીશું કે ક્રાંતિનો એ જુવાળ ઉઠ્યો કાળના એ ખંડમાં, જોશ જુત્સો અને ખુમારી હજુય નિર્બંધ છે આ વર્તમાનમાં. એક હાકલ ઉઠે જો પળવારમાં, મુજ શીશ હો જો માતૃભૂમિ તુજ ચરણોમાં. એક હાકલ ઉઠે જો પળવારમાં, મુજ શીશ હો જો માતૃભૂમિ તુજ ચરણોમાં.
માનનીય મુખ્યમંત્રી શ્રીની સાહજિક અને સરળ વ્યક્તિત્વનો પરિચય આપે એ મુદ્રા આપણે જોઈ રહ્યા છીએ. ગુજરાતની જનતાને રૂબરૂ હરખભેર ઉલ્લાસ સાથે શુભ ભાવના આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્ર પટેલ સાહેબ. ભાવ ભીના હૃદય સાથે પ્રજાસત્તાક પર્વની શુભ ભાવનાઓ સૌ સાથે વહેંચતા ગુજરાતના ગૌરવશાળી માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્ર પટેલ આગળ વધી રહ્યા છે. બોટાદની આ ધન્યધરા કવિ શ્રી બોટાદકર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આ ભૂમિ પર ગુજરાતનું ગૌરવશાળી 74મું આ પ્રજાસત્તાક પર્વ એ સંપન્ન જવા થઈ રહ્યું છે ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આપણે સૌ આ સુંદર મજાના પર્વના સાક્ષી બન્યા છીએ. ખૂબ રાજીપો આ બોટાદની જનતામાં જોવા મળે છે. હરખભેર ઉલ્લાસ સાથે આવકારીએ આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને અને અભિવાદન ઝીલીએ. હવે પછી માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે અશ્વ શૂન્યની વય નિવૃત્તિ એ થવા જઈ રહી છે. આપણે સૌ વ્યક્તિની નિવૃત્તિને જાણીએ છીએ, પરંતુ એક અશ્વની વફાદારી, અશ્વનું ગૌરવ એ કેટલું અમૂલ્ય હોઈ શકે એનો એક આ દૃશ્ય નમૂનો છે. આપણે જોઈ રહ્યા છીએ અશ્વ શૂન્યને ગુજરાત રાજ્યના ગૌરવવંતા કર્મઠ અને મક્કમ નિર્ધાર કરનારા મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્ર પટેલના હસ્તે ચૂલ પહેરાવીને એમને વય નિવૃત્તિ આપવામાં આવશે. શૂન્યની વફાદારીને શતશત સલામ કરીએ. આ ગુજરાત પોલીસને શૂન્ય જેવા અનેક અશ્વો પ્રાપ્ત થાય અને આ અશ્વની એક અનોખી વય નિવૃત્તિ એ થવા જઈ રહી છે. ઘોડાનું એક અદ્ભુત આભૂષણ ચૂલ કહેવાય છે અને એ ચૂલ પહેરાવીને માનનીય મુખ્યમંત્રી શ્રી શૂન્ય અશ્વને વય નિવૃત્તિનું એ સન્માન આપી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ આ અશ્વની સન્માન વિધિને. અનોખો ઉપક્રમ રચાયો, આઈએ આનંદ છવાયો, આંખોમાં આ રાષ્ટ્ર રંગના તેજ અંજાયા અને સઘળુંય પુલકિત સુવાસિત સુગંધિત થયું આગળ વધી રહ્યા છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ. બોટાદની શિક્ષણ સંસ્થાઓ આ કલા પ્રસ્તુતિમાં ભાગ લઈ રહી હતી, એમને મળવા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી આગળ વધી રહ્યા છે. કલા પ્રસ્તુતિના કલાકારો ખૂબ જ ઉત્સાહ સાથે આવકારી રહ્યા છે, અભિવાદન કરી રહ્યા છે. ગુજરાત પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ અને બોટાદ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત સહિયારા પુરુષાર્થથી આ સઘળોય કાર્યક્રમ એ ખૂબ જ સુંદર રીતે સંપન્ન થયો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી આ કલા પ્રસ્તુતિના કલાકારોને એ પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ ગુજરાતનું ગૌરવ વધારતા આ કલાકારોને ગુજરાતના મોભી, ગુજરાતનું સફળ સુકાન સંભાળી રહેલા માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્ર પટેલ સાહેબ સૌને બિરદાવી રહ્યા છે, શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ ધન્ય ક્ષણોના સાક્ષી બનવાનો અવસર બોટાદના ગ્રામજનોથી માંડી અને નગરજનોને પ્રાપ્ત થયો છે. ગુજરાતના આ બોટાદ જિલ્લાને
રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીની ભેટ એ મળી છે એ કાયમ માટે યાદગાર બની રહેશે. કલા પ્રસ્તુતિના કલાકારો ખૂબ આનંદથી આ અવસરને વધાવી રહ્યા છે. વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જે બાળાઓ જે બાળકો પોલીસકર્મીઓના બાળકો પોલીસકર્મીઓએ જે ભાગ લીધો છે તેઓને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા બિરદાવવામાં આવી રહ્યા છે. સમગ્ર બોટાદવાસીઓમાં અદમ્ય ઉત્સાહ અને લાગણીનો ભાવ આજના આ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વહી રહ્યો છે તે આજના ઇતિહાસમાં નોંધનીય બની રહેશે. ગૌરવશાળી ગુજરાતના સફળ સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી બોટાદના નગરજનો અને પ્લાટૂન જવાનોને મળી અભિનંદન આપી આગળ વધી રહ્યા છે. ગુજરાત રાજ્યકક્ષા પ્રજાસત્તાક પર્વ ઉજવણીનું આ પર્વ બોટાદ માટે એક સ્નેહ સંભારણું બની રહેશે. સમગ્ર બોટાદ જિલ્લા વહીવટીતંત્રની બખૂબી ઉત્તમ અને સતત મહેનતનું આ સુંદર પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. બોટાદ જિલ્લા વહીવટીતંત્રની જહેમત ને ચાર ચાંદ લગાવનારા સાંસ્કૃતિક કાર્યક્રમના આ કલાકારો, ગુજરાત પોલીસના જવાનો, વિદ્યાલયના બાળકો સૌના સાયુજ્યથી આ સુંદર અવસર રચાયો. સુંદર સમયને પસાર થતો જોઈ કહેવાનું મન થાય, આ સમય પછીથી નહીં રહે, આ સમય પછીથી નહીં રહે, ન ફોરમ રહેશે શ્વાસમાં, ન ફોરમ રહેશે શ્વાસમાં, ચલો સંગ થોડું ચાલીએ આ સમયના દીર્ઘ શ્વાસમાં, આ સમય સાથે કદમથી કદમ મિલાવી અને આ સમયને આપણા ચિત્તમાં સંકોરી લઈએ. સુંદર મજાનો આ પ્રજાસત્તાક પર્વનો
સફળ કાર્યક્રમ એ સંપન્ન થવા જઈ રહ્યો છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ઉપેન્દ્ર પટેલ જનતા